જેના આશીર્વાદના યાત્રાના બેનરો અસામાજિક તત્વો દ્વારા ફાળવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. સિંગાપોર ચોરસ્તા તરફના બેનરો ફાળવામાં આવતા રાજકીય ચર્ચા ગરમાઈ ગઈ છે. આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ સક્રિય છે. પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મોડી રાત્રે આ બેનર પણ ફાળવામાં આવ્યા હોય એવી પણ ચર્ચા છે. શહેરી વિકાસ અને ગૃહનિર્માણ મંત્રી વિનુ મોરડિયાના બેનરો ફાળવાને લઈને અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. એવી પણ ચર્ચા છે કે વિનુ મોરડિયાને લઈને તેના વિસ્તારના લોકોમાં તેમની કામગીરીને લઈને રોષ છે. આ વિસ્તારમાં જન આશીર્વાદ યાત્રા પણ નીકળે પરંતુ તેને કોઈ જોઈએ એટલો પ્રતિસાદ ન મળ્યો. કતારગામમાં બેઠક ઉપર પાટીદારોનું વર્ચસ્વ વધુ જોવા મળે છે. આમ આ વિસ્તારના અંદર આમ આદમી પાર્ટી પણ ખૂબ સક્રિય છે. વિનુ મોરડિયાને મંત્રીપદ આપવા પાછળનું સૌથી મોટું કારણ અહીંના સ્થાનિક પાટીદારોને ખુશ કરવાનું માનવામાં આવે છે. આગામી વિધાનસભામાં આ બેઠકો પર આમ આદમી પાર્ટી અને ભાજપ સામે રસાકસી જોવા મળી શકે તેમ છે. વિધાનસભાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વિનુ મોરડિયાને મંત્રીપદ આપવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત.